નમસ્કાર મિત્રો સ્માર્ટ ઓનલાઇન પ્રિપરેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભારતનો ઇતિહાસ એમ સિરીઝ અંતર્ગત આજે આપણે જોઈશું ભારતનો ઇતિહાસ એમ પાઠ દસ ચાલો વિડિયો શરૂ કરીએ પહેલો પ્રશ્ન છે હુણોના આક્રમણનો સૌથી પહેલો સામનો કોને કરવો પડ્યો હતો જવાબ છે કુમાર ગુપ્ત પ્રથમ કલ્યાણીના ચાલુક્ય રાજા કોણ હતા કે જેઓએ શંક શક સંવંત ની જગ્યાએ નવા સંવંતની શરૂઆત કરી હતી જવાબ છે વિક્રમાદિત્ય છઠ્ઠો જે પોતાને નાયબ એ ખુદાઈ એટલે કે ઈશ્વરનો પ્રતિનિધિ કહેતો હતો તે સુલતાન નીચેના પૈકી કોણ હતો જવાબ છે બલબન રજિયા સુલતાન કોની પુત્રી તરીકે દિલ્હીની ગાદી પર આવેલી

નીચેના નીચેના પૈકી કોને પ્રાપ્ત થયેલો હતો જવાબ છે અબુલ કલામ આઝાદ ને દિલ્હીના કયા સુલ્તાને ગુજરાત પર ચડાઈ કરીને સલ્તનતની સ્થાપના કરી હતી જવાબ છે અલાઉદીને ને પાણીપતનું ત્રીજું યુદ્ધ કઈ સાલમાં થયું હતું જવાબ છે સત્તરસો ને એકસઠ ની સાલમાં તમ મુજબ ખૂન દો મેં તમે આઝાદી દુંગા આ સૂત્ર કોને આપેલું હતું દરેકને આવડે એવો જવાબ છે આ સૂત્ર સુભાષચંદ્ર બોઝ આપ્યું હતું નીચેની બાબતો કોને લાગુ લાગુ પડે પડે છે 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 ચાર ચાર વિધાન આપવામાં આવેલા આ વિધાનો કઈ તેનું નામ આપણે જવાબ તરીકે લખવાનું છે પહેલું વિધાન છે તેઓનો જન્મ માંડવી કચ્છમાં થયેલો હતો બીજું છે તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીના સ્નાતક હતા ત્રીજું છે લંડન ખાતેનું ઇન્ડિયા હાઉસ અગત્યનું સ્થળ હતું અને ચોથું છે સન 1930 માં તેઓનું મરણ થયેલું હતું તો આ ચારે ચાર વિધાનો શ્યામજી કૃષ્ણ વર્માને લાગુ પડે છે તેથી જવાબમાં આપણે લખશું શ્યામજી કૃષ્ણ વર્મા દિલ્હીનો કુતુબ મિનાર કયા રાજવીએ બંધાવ્યો હતો જવાબ છે કુતુબુદ્દીન એબક કયા સ્થળેથી રોમ સાથેના ભારતીય વેપારના પુરાવા પ્રાપ્ય થયેલા છે જવાબ છે અરિકા મેડુ કયા અંગ્રેજ ગવર્નર જનરલે ભારતમાં સર્વપ્રથમ ટપાલ ટિકિટની પ્રથા શરૂ કરી હતી જવાબમાં આવશે ડે સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે આ સૂત્ર કોડે આપેલું હતું જવાબ છે બાળ ગંગાધર ટિળકે સન ઓગણીસો વીસ થી ઓગણીસો બાવીસ સુધી જે દેશ વ્યાપી આંદોલન કરેલું હતું તે કયા જાણીતું છે સુધી ગાંધીજીએ જે આખા દેશમાં આંદોલન ચલાવ્યું હતું તેનું નામ છે અસહકારનું આંદોલન ચલ્યાવાલા બાગમાં જે હત્યાકાંડ થયેલો હતો તેના માટે મુખ્ય જવાબદાર કોણ હતું જનરલ ડાયર બૌદ્ધ ધર્મના નીચે દર્શાવેલા ક્રયા ગ્રંથમાં ભિક્ષુકોમાં ખજુરાહોના ભવ્ય મંદિરોનું નિર્માણ કોના દ્વારા થયું હતું ચંદેલ રાજવીઓ દ્વારા તક્ષશિલાનો ધર્મરાજી કા સ્તૂપ ખાલી જગ્યા શૈલીનો ઉત્તમ નમૂનો છે તો જવાબમાં આપણે લખીશું ગાંધાર શૈલી તબલા અને તબલા અને સિતારની શોધ કરવાનું માન કોના ફાળે જાય છે જવાબ છે અમીર ખુસરો બુદ્ધ અને તેના શિષ્ય વચ્ચેના સંવાદો નો સંગ્રહ નીચેના પૈકી શેમાં છે તો જવાબ આવશે સુપ્તપીટકમાં નીચેના પૈકી કયો વિકલ્પ સાચો નથી જવાબમાં આપણે લખીશું અહીંયા આપણને ચાર વિકલ્પ આપવામાં આવેલા છે સૌથી પહેલું છે મુદ્રા રાક્ષ મુદ્રા રાક્ષસ જે વિશાખા દત્તે લખેલું છે કથા સરિતા સાગર જે સોમદેવે લખેલું છે હુમાયું જે હુમાયુએ લખેલું છે અને કુમાર સંભવ જે કાલિદાસે લખેલું છે આ ચાર વિકલ્પોમાં વિકલ્પ સી ખોટો છે નામા છે એ હુમાયુએ લખેલું નથી તેથી જવાબમાં આપણે લખીશું યાદગાર એ કોની યાદમાં સમર્પિત છે જવાબ છે ભારતના ભાગલા સમ્રાટ વિક્રમાદિત્યનો તે સમયની રસાયણ વિદ્યા તથા ધાતુકા ધાતુકામનો ઉત્તમ નમૂનો ગણાય છે સમ્રાટ વિક્રમાદિત્યનો ખાલી જગ્યા તે સમયની રસાયણ વિદ્યા તથા ધાતુ કામનો ઉત્તમ નમૂનો ગણાય છે ગાંધીજી દ્વારા ચંપારણ સત્યાગ્રહ ક્યારે કરવામાં આવ્યો હતો જવાબ છે ઈસવીસન ઓગણીસો સત્તર માં ત્રીજી ગોળમેજી પરિષદ નું આયોજન ક્યારે કરવામાં આવેલું હતું જવાબ છે નવેમ્બર ઓગણીસો બત્રીસ માં બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા તે સમયે ભારતમાં વાઇસરોય તરીકે કોણ હતું જવાબ છે લોર્ડ હાર્ડિંગ સ્વાતંત્ર સંગ્રામ દરમિયાન કઈ સંસ્થા પાસેથી રાષ્ટ્રીય સલામ જય હિન્દ અપનાવવામાં આવ્યું હતું જવાબ છે ઇન્ડિયન નેશનલ આર્મી પાસેથી કઈ નદીની ખીણમાં હડપ્પન સંસ્કૃતિનો વિકાસ થયો હતો જવાબ છે સિંધુ નદીની ખીણમાં એટલે કે ખીણમાં મુદ્રાલેખ સત્યમેવ જયતે કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે જવાબ છે મુંડક ઉપનિષદ માંથી પતંજલિ પ્રાચીન ભારતના વિખ્યાત વ્યક્તિત્વ તરીકે કોણ મુખ્યત્વે હતા જવાબ છે વ્યાકરણ શાસ્ત્રી પ્લાસી યુદ્ધ ક્યારે લડાયું હતું જવાબ છે ત્રેવીસ છ અ સત્તરસો ને સત્તાવન માં બરાબર છે અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ જો વિડીયો ને વિડીયો આપને ગમ્યો હોય તો વિડિયોને ને લાઈક કરો ચેનલને ને સબ્સ્ક્રાઇબ કરો અને અમારી વ્હોટ્સએપ ચેનલ ટેલિગ્રામ ચેનલ તેમજ ટેલિગ્રામ ગ્રુપમાં માં જોઈન થઈ જાવ જ્યાં તમને મળશે મેથ્સ રિઝનિંગ ઇંગ્લિશ કોમ્પ્યુટર અને જીકે નું મટીરીયલ અમારી વોટ્સએપ ચેનલ ટેલિગ્રામ ચેનલ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે